મુંદ્રામાં પિતાએ પુત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. કચ્છના મુંદ્રામાં પિતાએ જ 9 વર્ષીય પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકળામણ વચ્ચે 9 વર્ષીય દિવ્યાંગ પુત્રની સારવારનો ખર્ચ પિતા કાઢી શક્યો ન હતો, જેથી નાછૂટકે ગળું દબાવી તેની હત્યા કરી દેવાઈ છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ પણ કરી છે. જો કે આ કેસમાં કિસ્સાની બીજી બાજુ જોઈએ તો કોઈ બાપ પોતાના છોકરાને મારી ન નાખે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ખર્ચા વધી ગયા છે અને આવક ઘટી ગઈ છે, જેના કારણે આર્થિક સંકળામણનો સામનો કરતા નેપાળી પિતાએ પોતાના પુત્રને મારી નાખવાની નોબત આવી હતી. આ કિસ્સો પાણીની જેમ પૈસા વાપરતા પરિવારો માટે આંખ ઉઘાડનારો છે, કારણ કે પૈસા ન હોવાના કારણે એક બાપે પોતાના છોકરાનું મર્ડર કરી જિંદગીમાંથી અલવિદા કહી દીધી છે. આ કેસની જો વાત કરીએ તો મુંદ્રામાં 9 વર્ષના વિકલાંગ પુત્રની સગા પિતાએ હત્યા કરી છે. મુંદ્રાના જલારામનગરમાં રહેતા મૂળ નેપાળના વતની અને અહીં લાંબા સમયથી સ્થાયી થયેલા હરીશ કામીની 9 વર્ષના પુત્ર દિનેશનું સોમવારે બપોરે અગમ્ય કારણોસર મૃત્યુ નિપજ્યું હતું. પુત્રના મોત બાદ હરીશે મુંદ્રામાં રહેતા અન્ય પરિવારજનોને જાણ કરી હતી. મુંદ્રા રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હરીશના 55 વર્ષીય કાકા નયનસિંહ લક્ષ્મણસિંહ કામી પણ તાબડતોબ ભત્રીજાના ઘરે દોડી આવ્યા હતા. સહુ દિનેશનું કુદરતી મોત નિપજ્યું હોવાનું માની સાંજે 4 વાગે ઓટોરિક્ષામાં તેની લાશને નાના કપાયા નજીક તળાવ કાંઠે લઈ ગયા હતા, જ્યાં ખાડો ખોદી દિનેશને દફનાવી દેવાયો હતો. સૌ સ્વજનો દિનેશનું મોત કુદરતી બીમારીથી થયું હોવાનું માની રહ્યા હતા, પરંતુ મોડી સાંજે દિનેશની 6 વર્ષની બહેને કાકા નયનસિંહ આગળ ઘટસ્ફોટ કર્યો હતો કે મારા પપ્પાએ ભાઈને મારી નાખ્યો છે. નાનકડી બાળાએ કરેલા ઘટસ્ફોટથી સૌ કોઈ હચમચી ઉઠ્યા હતા. સ્વજનોએ હરીશને તેના દીકરાનું મોત કેવી રીતે નિપજ્યું તે અંગે અણિયાળા સવાલો પૂછવા માંડતા તે ગોળ ગોળ જવાબો આપવા માંડ્યો હતો, જેથી તેના પર સૌનો શક દ્રઢ થયો હતો. છેવટે કાકા નયનસિંહે અન્ય સગા સંબંધીઓ સાથે મુંદ્રા પોલીસ મથકે આવી બનાવ અંગે જાણ કરતા પોલીસે ઘટનાની જાણવા જોગ તરીકે નોંધ પાડી તપાસ હાથ ધરી હતી, જેમાં સરકારી પંચોની હાજરીમાં લાશ કઢાઈ હતી, જેને પીએમ રિપોર્ટ માટે જામનગર મોકલવામાં આવી હતી, જેના રિપોર્ટ પરથી તારણ આવ્યું કે પિતાએ જ પુત્રની હત્યા કરી છે. આર્થિક સંકળામણના કારણે આ ઘટના બની હોવાનું ભુજ DYSP JN પંચાલે જણાવ્યું હતું. સ્ટોરી બાય હિતેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. તારીખ 23/3/2021 રોજ મુંદ્રા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા નયનસિંહ લક્ષ્મણસિંહ કામીએ પોલીસ સ્ટેશનમાં આવી અને જાહેરાત આપેલ કે તેમના ભત્રીજા હરીશ કામીએ તેમના દીકરા દિનેશ હરીશ કામી, જેની ઉંમર 9 વર્ષ હતી, તેનું ગળું દબાવી અને મર્ડર કરેલ છે તે બાબતની હકીકતની જાણ કરતા અને તેની ડેડ બોડી એને અંતિમ દાહ કરી દફનવિધિ કરેલ છે તે મુજબની હકીકતની જાણ કરેલ હોય, આ બાબતે SDM શ્રી મુંદ્રા, FSL અધિકારી તથા ડૉક્ટરશ્રીને સાથે રાખી જે જગ્યાએ દિનેશ હરીશ કામીને દફનવિધિ કરવામાં આવેલી તે જગ્યા ખોદી પંચો રૂબરૂ તેની ડેડ બોડી કાઢવામાં આવેલી અને આજ રોજ જામનગર ખાતે પેનલ ડૉક્ટર શ્રીઓ દ્વારા તેનું PM કરાવતા દિનેશ હરીશ કામીને થ્રોટલિંગથી મરણ થયેલ હોવાની હકીકત જણાવવા આવેલ છે. આ બાબતે હરીશ કામી વિરુદ્ધમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. પ્રાથમિક તપાસ દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આરોપી હરીશ કામીનો દીકરો દિનેશ ઉંમરવર્ષ 9 વર્ષનો હતો અને તે દિવ્યાંગ પણ હતો અને આર્થિક સંકળામણના કારણે પણ આ દિવ્યાંગ દીકરાનું જે દવા સારવારને એમાં તે પૂરું પાડતો ન હતો અને આર્થિક સંકળામણના કારણે પોતે મર્ડર કરેલ હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે. જૈન ગૃહ ઉદ્યોગ, અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભુજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ. કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે. ડબલ ધમાકા ઓફર, 12 નંગ નોટબુક્સ સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક સાથે 6 નંગ ફ્રી,
₹2000 खरीदी ऊपर आकर्षक भेट। MRP पर अंदाजे 40% जेटलो फायदो मेळवो। श्री मोमाई जैन गृह उद्योग संघा थे 72 पेज थी 500 पेज सुधीनी बुक ₹220 थी ₹1920 सुधी में मळी रहेशे। स्थल सुहाग रिंग रोड फरसाणी दुनियानी सामे भूज कच्छ।